જો તમારા ઘરની અંદર તુરિયાનું શાક છે તે કોઈ ન ખાતું હોય તો એક વખત આ તુરિયાનું છાશિયું છે તે જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે અને ફરીથી બનાવવાની ડિમાન્ડ કરશે. ખૂબ જ ઓછી મહેનતે બની અને તૈયાર થતું આ તુરિયાનું છાશિયું છે તે બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનની અંદર તેલ છે તે ગરમ કરવા માટે રાખી દઈશું. 2-3 ટેબલસ્પૂન જેટલું તેલ છે તે મેં લીધેલું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર રાઈ, 1 ટેબલસ્પૂન જેટલું જીરું, ચપટી જેટલી હિંગ અને 3-4 મેથીના દાણા છે તે એડ કરી દઈશું. મેથીના દાણા એડ કરવાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે. પછી તેની અંદર લસણવાની ચટણી છે તે એડ કરી દઈશું. અહીંયા મેં લસણની અંદર ચટણી નાખી અને ખાંડી લીધેલી છે. પછી આવી રીતે હલાવી અને લસણ થોડું એવું સતડાઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું. પછી આપણે તેની અંદર તુરિયો છે તે એડ કરવાના છે. અહીંયા મેં 1 નંગ જેટલું તુરિયું છે તે આવી રીતે નાના કટકા કરી અને લઈ લીધું છે અને હવે આપણે તેને સાતડવા દઈશું. 1-2 મિનિટ માટે સાતડવા જાય પછી આપણે તેની અંદર મસાલા છે તે એડ કરવાના છે. 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું છે તે આપણે એડ કરી દઈશું અને ઉપરથી સ્વાદ અનુસાર નમક છે તે એડ કરવાનું છે. ફરીથી આપણે બધું છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે તુરિયા છે તે એકદમ સારી રીતે ગળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાનું છે. હવે આપણા તુરિયા ચડે છે ત્યાં સુધીમાં આપણે છાશ છે તે તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 1 વાટકા જેટલી છાશ છે તે લીધેલી છે અને તેની અંદર આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ છે તે એડ કરીશું. અહીંયા મેં 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ છે તે લીધેલો છે અને હવે તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. અહીંયા જો તમારે 1 ચમચી જેટલું દહીં છે તે આની અંદર એડ કરવું હોય તો તે પણ એડ કરી શકો છો. તો હવે એકદમ સરસ રીતે મેં બધું જ મિક્સ છે તે કરી લીધું છે. તો હવે ત્યાં સુધીમાં આપણા તુરિયા છે તે પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા પોચા છે તે થઈ ગયા છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણે તેની અંદર પાણી છે તે એડ નહીં કરીએ, તેલમાં તેને સાતળવા દેવાનું છે. હવે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ અને ઉપરથી 1 લાલ મરચું છે તે એડ કરી દઈશું. પછી આપણે તેની અંદર છાશ છે તે એડ કરી દઈશું અને બધું એકદમ સારી રીતે હલાવી લેવાનું છે. અહીંયા મેં ખાંડ અને લાલ મરચું છે તે ઉપરથી એટલા માટે એડ કરેલું છે કારણ કે ખાંડને આપણે તેલની અંદર એડ કરશું તો ઓગળશે નહીં અને એકદમ થીક બની જશે. એટલા માટે આ પાછળથી જ એડ કરવાની અને લાલ મરચું પણ બરી જશે એટલા માટે આપણે બંને છે તે પાછળથી એડ કરીશું. હવે તેને આપણે 3 મિનિટ માટે કૂક છે તે થવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે છાશ છે તે ચડી ગઈ છે અને થોડી એવી થીક છે તે થઈ ગઈ છે. તો બસ આટલું જ આપણે થીક છે તે રાખવાનું છે અને આપણું છાશિયું છે તે બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું અને ઉપરથી થોડા એવા ધાણા છે તે એડ કરી દઈશું. તો આપણું આ સરસ મજાનું છાશિયું બની અને તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે ગરમા ગરમ રોટલાની સાથે સર્વ કરીશું. રોટલાની સાથે આ છાશિયું છે તે ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ કાઠિયાવાડી ટેસ્ટ છે તે આવે છે. ઉપરથી થોડો એવો ઘી અને ચટણીનો તડકો છે તે આપણે લગાવી દઈશું. તો આપણું આ છાશિયું છે તે બની અને તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ રોટલાની સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે અને જો તમારા ઘરની અંદર તુરિયાનું શાક ન બનતું હોય તો આ રીતે તુરિયાનું છાશિયું છે તે એક વખત જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. અને હા, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા સુધી પહોંચતી રહે.